नमस्कार दिलोक सत्ता शो में आपनो स्वागत छे। देश सहित समग्र विश्व में कोरोना नो प्रकोप यथावत छे। आ दरमियान अनेक नवा नवा खुलासाओ सामे आवी रह्या छे। क्यारे कोरोना ना बदलता रूप ने लईने तो क्यारे केटलो खतरनाक छे आ कोरोना तेना पर पण जानकारी आपवामां आवी रही छे। त्यारे हवे माइक्रोसॉफ्ट ना सहसंस्थापक बिल गेट्से कोरोना ने लईने एक चेतवणी आपी छे। जी हाँ, तेओए कोरोना ने लईने चेतवणी आपी छे के आ महामारी दरमियान आगामी 4 થી 6 મહિના खूब ज खराब होई शके छे। तमने जणावी दईए के बिल एंड मिलिंदा गेट्स फाउंडेशन ना सह अध्यक्ष गेट्से आ अंगे कह्युं के IHME इंस्टिट्यूट फॉर हेल्थ मेट्रिक्स एंड इवोल्यूशन नो अनुमान बतावे छे के 2 લાખ થી વધુ લોકોના મોત થશે જો આપણે માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરીશું તો આ સંભવિત મોતમાંથી મોટા ભાગના લોકોને રોકી શકાય છે। કુલ મળીને જ્યારે મેં 2015માં ભવિષ્યવાણી કરી હતી ત્યારે મેં મૃતકોની સંખ્યા વધુ રહેવાની આશંકા પર વાત કરી હતી। આ દ્રષ્ટિથી આ વાયરસ જેટલો ઘાતક અત્યારે છે તેનાથી પણ વધુ જીવલેણ થઈ શકે છે। હજુ આપણે બહુ ખરાબ સમય નથી જોયો। જે વાતે મને આશ્ચર્યચકિત કર્યો તે અમેરિકા અને દુનિયાભરમાં પડેલ આર્થિક પ્રભાવ છે જે તેનાથી પણ મોટો હતો જેનું અનુમાન મેં 5 વર્ષ પહેલા લગાવ્યું હતું। બિલ ગેટ્સે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમેરિકામાં સંક્રમણ, મોત અને હોસ્પિટલમાં દાખલ થવાના રેકોર્ડ બ્રેક મામલા સામે આવ્યા છે। મને લાગે છે કે અમેરિકા આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સારું કામ કરશે। તમને જણાવી દઈએ કે બિલ ગેટ્સે 2015માં એક કાર્યક્રમ દરમિયાન આવી મહામારીની ભવિષ્યવાણી કરતા ચેતવણી આપી કહ્યું હતું કે મહામારી ફેલાશે જે લાખો લોકોનો જીવ લેશે અને વિશ્વની અર્થવ્યવસ્થાને પણ મોટા પાયે પ્રભાવિત કરશે। બિલ ગેટ્સની સંસ્થા COVID-19 રસીને વિકસિત કરવા અને તેનો પુરવઠો પૂરો પાડવાના પ્રયાસમાં ભાગ લઈ રહી છે। ત્યારે હવે માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સની ભવિષ્યવાણી એકવાર ફરી લોકોને ચોંકાવી રહી છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।